नमस्ते विद्यार्थी मित्रों, आज आपणे धोरण 11 मनोविज्ञाननी अंदर मनोवैज्ञानिक कसोटीना लक्षणों जे बे लक्षणों छेल्ला बाकी छे एनी समझूती मेळवीशुं। चार लक्षणोनी समझूती आपणे आगळ ऊपर मेळवी लीधी छे। पांचमू लक्षण छे यथार्थता। आपणे चार लक्षणोमां वर्तनना नमूनानुं मापन, प्रमाणिकता, मानांको अने वस्तुलक्षिता एनी समझूती मेळवी। हवे आपणे यथार्थतानी समझूती मेळवीए। मानांकोनी समझूती आपणे मेळवी હતી, એમાં આપણે સમજ્યું હતું કે કોઈએ કસોટીનું આપણે પ્રમાણીકરણ કરવું પડે છે અને પ્રમાણીકરણ કરતી વખતે આપણે માનાંકોની સ્થાપના કરવી પડે છે। જેવી રીતે કસોટીનું પ્રમાણીકરણ કરતી વખતે માનાંકોની સ્થાપના કરવી પડે છે, એવી જ રીતે યથાર્થતા પણ નક્કી કરવી પડે છે। યથાર્થતા કોને કહેશું? તો જે કસોટી જેનું માપન કરવા માટે આપણે બનાવી હોય, ફક્ત એનું જ માપન કરતી હોય તો એ કસોટીની યથાર્થતા કહેવાય। વિદ્યાર્થી મિત્રો, તમને યથાર્થતા એટલે શું? એવી રીતે ઘણી વખત પ્રશ્ન પૂછાતો હોય છે એક બે વાક્યની અંદર, તેમાં અહીંયાથી જવાબ આવશે। કસોટી વ્યક્તિઓના કેટલાક વર્તનના નમૂનાનું માપન કરે છે, એટલે કે યાદશક્તિનું માપન કરે, રસ, અભિરુચિ, અભિયોગ્યતા, આવેગની અભિવ્યક્તિ, બૌદ્ધિક શક્તિ, સર્જનાત્મકતા, આ બધા વર્તનના નમૂના કહેવાય। તો એ વ્યક્તિઓના જે વર્તનના નમૂનાનું માપન કરવા માટે બનાવવામાં આવી હોય તે અને માત્ર તે જ વર્તનના પાસાનું જો એ માપન કરતી હોય તો એ કસોટી યથાર્થ છે તેમ કહી શકાય, એટલે કે કસોટીને યથાર્થતા ગણી શકાય। ઉદાહરણ જોઈએ, વિદ્યાર્થીની ગાણિતિક શક્તિનું આપણે માપન કરીએ છીએ, એ માપન કરવા માટે કસોટી આપીએ છીએ, એ કસોટી વ્યક્તિ ભરે છે, એ વિદ્યાર્થી ભરે છે। હવે એ કસોટીમાં એણે ખૂબ સારા માર્ક્સ આવે છે, એટલે કે ઉચ્ચ પ્રાપ્તાંક એને મળે છે। એ ઉચ્ચ પ્રાપ્તાંક મેળવેલ વિદ્યાર્થી છે એ જ્યારે શાળાની પરીક્ષા આપે છે તો એને ગણિતમાં ખૂબ જ ઓછા માર્ક્સ આવે છે। જો એનામાં ગાણિતિક શક્તિ ખરેખર ઉચ્ચ હોય તો શાળાની પરીક્ષામાં પણ એને વધારે જ માર્ક્સ આવવા જોઈએ। તો અહીંયા ગાણિતિક કસોટી જે બનાવી છે એ યથાર્થ છે એમ કહી શકાશે નહીં। બીજું એક ઉદાહરણ આપું છું। કોઈ એક વ્યક્તિ છે, એની આંકડાકીય શક્તિઓનું માપન કરવામાં આવે છે, આંકડાકીય શક્તિઓનું માપન કરી અને આપણે એમ કહીએ છીએ કે ધારો કે એ વ્યક્તિ છે એને આંકડાકીય શક્તિનું માપન કરતી કસોટીમાં ઉચ્ચ માર્ક્સ આવે છે, પછી એને ભરતી બેંકમાં થાય છે, પણ બેંકમાં એ સારું કાર્ય કરી શકતી નથી, તો એ કસોટી જે આંકડાકીય શક્તિનું માપન કરે છે એ કસોટી યથાર્થ કહેવાય નહીં, પણ એ આંકડાકીય કસોટીમાં માર્ક્સ સારા લઈ આવે છે એ વ્યક્તિ બેંકના કામમાં પણ ખૂબ સફળ નીવડે છે, તો એમ કહી શકાય કે એ કસોટી યથાર્થ છે। તો આવી રીતે જે ગુણ લક્ષણોનું માપન કરવા માટે કસોટી બનાવી હોય એ જ ગુણ લક્ષણનું માપન એ કસોટી કરતી હોય તો એ કસોટીની યથાર્થતા કહેવાય। એના પછી આવે છે વિશ્વસનીયતા। પ્રમાણીકરણમાં આ ત્રીજી બાબતનું પણ આપણે માપન કરવાનું હોય છે કસોટીની રચના કરતી વખતે। વિશ્વસનીયતાની અહીંયા વ્યાખ્યા આપેલી છે, શું કીધું છે? વિશ્વસનીયતા એટલે કસોટીના પરિણામોમાં સાતત્ય કે સુસંગતતા। કસોટીનું પરિણામ તમે ગમે ત્યારે ગમે ત્યાં કસોટી ભરાવો તો એક સરખું આવે તો એને સાતત્યતા કહેવાય, એને સુસંગતતા કહેવાય, અને એ કસોટીની વિશ્વસનીયતા બને છે। અનાસ્ટસીના મત પ્રમાણે કોઈ એક જ કસોટી અથવા તો
તેની જે સમકક્ષ બીજી કસોટી છે એ જે તે વ્યક્તિ કે જૂથને અલગ અલગ સમયે આપવામાં આવે અને દરેક સમયે લગભગ એક જ સરખા પરિણામો મળે તે કસોટી વિશ્વસનીય છે એમ કહેવાય. દાખલા તરીકે અમિતનો બુદ્ધિઆંક આપણે તપાસો છે, એને એક કસોટી આપવામાં આવે છે. એ કસોટી એક મહિના પહેલાં આપી હતી, એમાં એનો બુદ્ધિઆંક 110 આવ્યો. પહેલ કસોટીના લગભગ એક મહિના પછી ફરીથી એને એ જ કસોટી ભરાવવામાં આવે છે અને આ વખતે પણ અમિતનો બુદ્ધિઆંક 110ની આસપાસ આવે છે. આ કસોટી વિશ્વસનીય છે એમ કહેવાય. એટલે કે કસોટીનું સ્થળ બદલાય, એનો સમય બદલાય, છતાં પણ એ કસોટીનું પરિણામ લગભગ એક સરખું જ દર્શાવે તો એ કસોટીની વિશ્વસનીયતા ગણાય છે. વિદ્યાર્થી મિત્રો, જ્યારે કસોટી બનાવવામાં આવે છે ત્યારે એ કસોટી બનાવ્યા પછી સીધે સીધો તેનો ઉપયોગ કરવામાં નથી આવતો, પણ એ કસોટીનું પ્રમાણીકરણ કરવામાં આવે છે અને એ પ્રમાણીકરણ કરવામાં આવે છે ત્યારે એ કસોટીની વિશ્વસનીયતા નક્કી કરવામાં આવે છે, એ કસોટીની યથાર્થતા નક્કી કરવામાં આવે છે અને એ કસોટીના માનાંકો નક્કી કરવામાં આવે છે અને પછી જ એ કસોટી વાપરવામાં આવે છે. તો આ ત્રણેય વસ્તુ નક્કી કરીએ તો એ કસોટીની પ્રમાણિતતા નક્કી કરી કહેવાય. આવી રીતે આ કસોટીના જે લક્ષણો જોયા એના ઉપરથી એમ કહી શકાય કે આ જે મનોવૈજ્ઞાનિક કસોટીઓ છે એ બધી કસોટી વ્યક્તિના વર્તનના નમૂનાનું માપન કરે છે. એટલે કે વ્યક્તિનું જે અલગ અલગ જે વર્તન જોવા મળે છે એ બધા વર્તનોનું તે માપન કરે છે. આવા દરેક પ્રકારના વર્તનના નમૂનાનું માપન કરવા માટે અલગ અલગ કસોટીઓનો ઉપયોગ કરવામાં આવે છે. એટલે કે એક જ કસોટી દ્વારા, એક જ કસોટીમાં એક કરતાં વધારે વર્તનના નમૂનાનું માપન કરી શકાતું નથી, એના માટે અલગ અલગ કસોટીઓ બનાવવાની હોય છે. વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે પ્રકરણ 2 પૂર્ણ થાય છે. આજરોજ હું તમને પ્રકરણ 1ના પ્રશ્ન ફરીથી મૂકીશ એના જવાબ સહિત અને પ્રકરણ 2ના પણ પ્રશ્ન જવાબ મૂકીશ, તો તમે એકમ કસોટી માટે એમાંથી તૈયારી કરી લેશો.